ઈસ્મા વેકરિયા હત્યા કેસમાં આજે સુરતના મુખ્ય ન્યાયાધીશે આરોપીને સજા સંભળાવી છે. આ કામે આરોપી ફેનિલ ગોયાણીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 હેઠળ કસૂરવાર ઠેરવી મૃત્યુદંડની સજા ફરમાવી છે તથા દંડ પણ કર્યો છે. એ ઉપરાંત 307માં પણ સજા કરી છે, કારણ કે આમાં બે સાહેબો ઇન્જર્ડ હતા, એકના પેટના આંતરડા નીકળી ગયેલા અને બીજાને માથામાં ઇન્જરી હતી તે નોંધ્યું છે અને એમાં પણ સજા કરી છે. એ ઉપરાંત 354B વગેરે તમામ કલમોમાં સજા ફરમાવી છે. આ ઉપરાંત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ પણ આરોપીને વળતર આપવા, ભોગ બનનારને વળતર મળે તેની જોગવાઈ કરી છે અને એ રીતનું ડાયરેક્શન પણ કોર્ટે આજે આપ્યું છે. આ કેસ કોર્ટે રેરેસ્ટ ઓફ રેર અને અપવાદમાં પણ અપવાદ રૂપ કેસ ગણ્યો છે, કારણ કે પૂર્વ તૈયારી સાથે આખો બનાવ બન્યો છે. બનાવ વખતે ભોગ બનનાર અને એના કાકા તેમજ એના ભાઈ નિસહાય હાલતમાં હતા. પબ્લિકની હાજરીમાં એક પબ્લિકમાં પણ ડર ઊભો કરી નાખે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરેલું. આ ઉપરાંત ભોગ બનનાર ગ્રીષ્માના ગળા ઉપર જ્યારે ચપ્પુ બે વખત ઘસી અને પહેલાં પીડા આપવામાં આવી અને ત્રીજી વખત ટ્રેકિયા ઉપર ચપ્પુ ઘુસાડી અને આખો ટ્રેકિયા પાડી અને ગળું કાપી નાખેલું હતું તે પણ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે. આ ઉપરાંત જ્યારે ગ્રીષ્મા નીચે જમીન ઉપર પડી ગઈ અને ગળામાંથી લોહીના ફુવારા ઉડ્યા તેમ છતાં પણ આરોપીને કોઈ પસ્તાવો થયો નથી અને બલકે ત્યાં ઊભો રહી અને કાંઈક ખાતો હતો તે બાબત પણ નામદાર કોર્ટે નોંધી છે. નામદાર કોર્ટે એ પણ નોંધ્યું છે કે કોર્ટે જાતે ઓબ્ઝર્વ કર્યું છે કે આ બનાવ પછી આરોપીને કોઈ પસ્તાવો નથી. એટલું જ નહીં, નામદાર કોર્ટમાં ટ્રાયલ ચાલતી હતી, ટ્રાયલ દરમિયાન પણ આરોપીને કોઈ પસ્તાવો નથી. બલકે એ આરોપીના સ્થાનમાં એના ડોકમાં જ્યારે એને બેસાડવામાં આવેલો ત્યારે એ ઘડી માથામાં આવી રીતે હાથ ફેરવીને જાણે કંઈક મોટું કૃત્ય મોટું સારું કામ કર્યું હોય તેવું બતાવતો હતો. આરોપીએ નામદાર કોર્ટે આરોપીની એ વર્તણૂક પણ નોંધી અને એ પણ આજે ખુલ્લી અદાલતમાં જણાવ્યું. એટલે આ એક ખૂબ સારો અને આવકારદાયક ચુકાદો છે. આ ઉપરાંત નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં યુવા પેઢી માટે પણ કેટલોક સંદેશો આપ્યો છે કે આજની યુવા પેઢી જે મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે, નેટ હિંસક સિરીઝો જોઈ છે, એટલે યુવાધન બરબાદ ન થાય તેની પણ નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ કરી છે. એટલે આ ખૂબ ઐતિહાસિક ચુકાદો છે, લગભગ 500થી વધારે પાનાનો ચુકાદો છે. નિર્ભયા કેસમાં વારંવાર ઉલ્લેખ બે વખત ઉલ્લેખ કર્યો છે, કસાબવાળો કેસમાં પણ ઉલ્લેખ કર્યો છે. નામદાર કોર્ટે ચુકાદો જાહેર કરતી વખતે નિર્ભયા કેસનો પણ ઉલ્લેખ કર્યો અને કસાબના કેસનો પણ ઉલ્લેખ કર્યો અને એમાં પણ આરોપીને કોઈ પસ્તાવો થયો નથી. કસાબના કેસમાં પણ તેવી જ રીતે આને પણ કોઈ પસ્તાવો આખી ટ્રાયલ દરમિયાન નથી થયો કે બનાવ દરમિયાન નથી થયો, એના ચહેરા પર કોઈ રંજ નથી, તે તમામ બાબતો નામદાર કોર્ટે ચુકાદામાં આજે નોંધી છે.